नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम छे परवेज अंसारी अने फरी एक वार आप सर्वेनु मारी यूट्यूब चैनल एजुगुरु मां हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आजना वीडियो मां आपणे स्वाध्याय 7.2 स्टार्ट करीशुं। तो रकम वाचिए, दाखला नंबर 1 बिंदुओ -1, 7 अने 4, -3 ने जोड़ता रेखाखंड नु 2:3 गुणोत्तर में विभाजन करता बिंदु ना याम शोधो। विद्यार्थी मित्रों, स्वाध्याय 7.2 ए खूब सहेलू छे। जो तमे थोड़ुं ध्यान आपशो तो तमने एकदम इजीली आना दाखला आवडी जशे। स्वाध्याय 7.2 ना दाखला में आपणे विभाजन सूत्रनो उपयोग करीशुं। हवे आपने प्रश्न जोईने केवी रीते खबर पड़े कि आपणे दाखलामां विभाजन सूत्रनो उपयोग करवानो छे? तो रकममां अहींया विभाजन शब्द आपेलो हशे। ज्यारे रकममां विभाजन शब्द तमने देखाय तो तमारे दाखलो विभाजन सूत्रनो उपयोग करीने गणी नाखवानो। अने मैं तमने इंट्रोडक्शनना वीडियोमां आ चेप्टर में आवता तमाम सूत्रोनी समझूती आपेली छे। जो तमे मारो इंट्रोडक्शन नो वीडियो ना जोयो होय तो प्लीज एक वार ए जोई लेजो, जेथी करीने तमने आ चेप्टर ना तमाम दाखला समझवामां सरळता रहेशे। तो आपणे शुरू करीए। सौथी पहेला आपणने रकममां जे बे बिंदुओ आपेला छे एने आपणे प्रथम बिंदुने ए कहीए अने बीजा बिंदुने बी कहीए। तो यहां पर लिखी दी है प्रथम बिंदु से आप ए कहीशु, जेना याम से -1 अने 7 अने बीजु बिंदु से बी कही आप 4 -3 अने अहिया आपने गुणोत्तर आपेलो छे 2:3। गुणोत्तर ने आपणे m1 m2 तरीके दर्शावीशुं। प्रथममां आपणे जे गुणोत्तर आपेलो होय एने m1 m2 तरीके दर्शावीशुं। ख्याल आवी ग्यो? हवे आपणे शुं करवानुं छे तो विभाजन करता बिंदुना याम शोधवाना छे। तो आपणे विभाजन करतो बिंदु आपणे धारी लईशुं। अहींया लखीशुं के धारो के बिंदु P XYA रेखाखंड AB नुं 2:3 गुणोत्तर में विभाजन करे छे। एटले के आपणे विभाजन करतो बिंदु पी ना याम धारी लीधा XY। हवे आपणे शुं करवानुं छे तो आ बिंदु पी ना याम आपणे शोधवाना छे। अने विभाजन करता बिंदु ना याम शोधवा माटेनुं एक सूत्र छे जेने विभाजन सूत्र तरीके ओळखवामां आवे छे। आपणे ते सूत्र लखीए। तो माटे सूत्र छे XY बराबर कौंसमां m1 x2 + m2 x1 છેદમાં m1 + m2, તે જ રીતે m1 y2 + m2 y1 છેદમાં m1 + m2 કૌંસ પૂર્ણ। વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે આને વિભાજન સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે। તમારે આ સૂત્ર યાદ કરી લેવાનું છે તો તમે સ્વાધ્યાય 7.2 ના તમામ દાખલા એકદમ સરળતાથી ગણી શકશો। હવે આપણે શું કરીશું તો કિંમતો મૂકીએ। કિંમતો મૂકીએ એના પહેલા અહીંયા આપણને જે રકમમાં બે બિંદુઓ આપેલા છે
એને આપણે જે એ બિંદુના આયામ છે એને આપણે x1 y1 કહીએ અને બી બિંદુના આયામને x2 y2 કહીએ તે જ રીતે આપણે જે ગુણોત્તર આપેલો છે m1 જેમ m2 બરાબર 2 જેમ 3 એના ઉપરથી m1 ની કિંમત કેટલી થશે 2 અને m2 ની કિંમત 3 એટલે અહીંયા આપણે કિંમતો મૂકી દીધી તો બરાબર કૌંસમાં સૌથી પહેલા કોની કિંમત છે m1 ની કિંમત તો m1 ની કિંમત કેટલી લઈશું આપણે 2 તો m1 ની જગ્યાએ 2 પછી કૌંસમાં x2 ની કિંમત x2 ની કિંમત કેટલી છે 4 પછી પ્લસ હવે m2 ની કિંમત તો m2 ની કિંમત કેટલી લઈશું આપણે 3 કૌંસમાં x1 ની કિંમત માઈનસ 1 ને છેદમાં m1 પ્લસ m2 તો 2 પ્લસ 3 તે જ રીતે ફરીથી m1 ની કિંમત 2 કૌંસમાં y2 ની કિંમત y2 ની કિંમત તમે જોઈ શકો લખેલી છે માઈનસ 3 પ્લસ m2 ની કિંમત કેટલી છે 3 અને y1 ની કિંમત 7 છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 3 હવે આપણે સાદુરૂપ આપીએ તો બરાબર હવે ધ્યાન આપજો હવે ફક્ત ગુણાકાર જ કરવાનો છે તો 2 ચોકુ 8 અહીંયા 3 એકા 3 પ્લસ માઇનસ છે એટલે માઇનસ 3 અને છેદમાં 2 પ્લસ 3 એટલે કેટલા થાય 5 તે જ રીતે હવે અહીંયા ગુણાકાર કરીએ તો 2 3 6 પ્લસ માઇનસ છે એટલે માઇનસ 6 અને પ્લસ 3 સીધા 21 છેદમાં 2 પ્લસ 3 એટલે 5 એટલે આવી ગયો હવે શું કરીશું તો 8 માઇનસ 3 તો 8 માંથી 3 જાય તો કેટલા વધે 5 બરાબર ને છેદમાં જો 8 માંથી 3 જાય તો 5 અને છેદમાં તો 5 એમના એમ તે જ રીતે અહીંયા જુઓ માઇનસ 6 અને પ્લસ 21 માઇનસ પ્લસ છે એટલે બાદબાકી થશે તો 21 માંથી 6 જાય તો 15 અને મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ 15 અને છેદમાં 5 એમના એમ હવે આપણે છેદ ઉડાડીએ તો 5 5 ઉડીએ એટલે 5 એકા 5 અને અહીંયા 5 તરી 15 તો આપણો જવાબ આવે 1 અને 3 એટલે કે વિભાજન કરતું બિંદુ P ના આયામ આપણને શું મળ્યા 1 અને 3 અહીંયા વિદ્યાર્થી મિત્રો આ દાખલો પૂરો હવે આપણે બીજો દાખલો જોઈએ રકમ વાંચીએ બિંદુઓ 4 માઇનસ 1 અને માઇનસ 2 માઇનસ 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો વિદ્યાર્થી મિત્રો આ દાખલો એ બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એટલે તમે વિશેષ ધ્યાન આપજો અહીંયા રકમમાં આપણને બે બિંદુઓના યામ આપેલા છે માન લો બંને બિંદુને આપણે નામ આપી દઈએ પ્રથમ બિંદુને એ કહીએ અને બીજા બિંદુને બી કહીએ અને આ બંને બિંદુને જોડતો આપણે રેખાખંડ દોરીએ પહેલા આપણે આકૃતિ દોરીએ અને ત્યારબાદ આની એકદમ સરળતાથી ગણતરી શીખીએ તો આપણે અહીંયા એક રેખાખંડની રચના કરીએ માનો પ્રથમ બિંદુને એ કહીએ જેના યામ આપણને આપેલા છે 4 માઇનસ 1 અને બીજા બિંદુને બી કહીએ જેના યામ આપેલા છે માઇનસ 2 માઇનસ 3 હવે આપણે આ જે રેખાખંડ છે એ રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ આપણે શોધવાના છે હવે ત્રિભાગ આ શબ્દ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય આપણે અહીંયા
રેખાખંડના ત્રણ ભાગ કરવાના છે. હવે રેખાખંડના ત્રણ ભાગ કરવા હોય તો આપણે વચ્ચે અહીંયા બે બિંદુનો ઉપયોગ કરવો પડે. તો માનો આપણે અહીંયા બે બિંદુ દર્શાવીએ, એમાં એક બિંદુને પી કહીએ અને બીજા બિંદુને ક્યુ કહીએ. તો અહીંયા પી અને ક્યુ એ રેખાખંડના ત્રણ ભાગ કરે છે. જુઓ, પહેલો ભાગ એપી, બીજો ભાગ પી ક્યુ અને ત્રીજો ભાગ ક્યુ બી. એટલે કે પી અને ક્યુ એ ત્રિભાગ બિંદુઓ થાય. તો આપણે આ પ્રશ્નમાં પી અને ક્યુ ના યામ શોધવાના છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને વારાફરતી પહેલા પી ના યામ શોધીએ અને પછી ક્યુ ના યામ શોધીશું. તો પી ના યામ શોધવા માટે આપણે ગુણોત્તર શું લઈશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે પી બિંદુ એ શું કરે છે, તો રેખાખંડ એબી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો પી બિંદુ અહીંયા છે એટલે આગળનો જે ભાગ થાય એ પી, અહીંયા એક ભાગ છે અને પાછળ કેટલા ભાગ થાય છે, બે. એટલે કે આપણે કહી શકીએ કે પી બિંદુ એ રેખાખંડ એબી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીંયા લખી દઈએ, અહીં બિંદુ પી જેના યામ આપણે ધારી લઈએ એક્સ વાય, એ રેખાખંડ એબી નું એ તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે કે પી બિંદુ માટે ગુણોત્તર કેટલો થાય, 1:2, અને ગુણોત્તરને આપણે m1:m2 તરીકે દર્શાવીએ છીએ. એટલે આપણે લખી દઈએ કે m1:m2 બરાબર 1:2. તો માટે એના પર m1 ની કિંમત કેટલી થશે, તો m1 એટલે પહેલી સંખ્યા, m1 બરાબર 1 અને m2 બરાબર બીજી સંખ્યા લખી દેવાની. એટલે m2 ની કિંમત કેટલી થાય, 2. m1 બરાબર 1 અને m2 બરાબર 2. હવે આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધી લઈએ. તો વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. તો વિભાજન સૂત્ર લખીએ એક્સ વાય બરાબર, સૂત્ર છે m1x2 m2x1 છેદમાં m1 + m2 m1y2 + m2y1 છેદમાં m1 + m2 બરાબર. ચલો, m1 ની કિંમત કેટલી છે, 1. x2 ની કિંમત, હવે અહીંયા આપણે a અને b આ બે બિંદુના યામનો ઉપયોગ કરીશું. તો એના જે યામ છે એને આપણે x1 y1 કહીએ અને બીના યામને x2 y2 કહીએ. તો અહીંયા x2 ની કિંમત આપણે કેટલી લઈશું, -2 + m2 ની કિંમત 2 અને x1 ની કિંમત 4 છેદમાં m1 + m2 1 + 2. ચલો ફરીથી, m1 ની કિંમત 1, કોસમાં y2 ની કિંમત -3 + m2 ની કિંમત 2 અને y1 ની કિંમત -1 ને છેદમાં m1 + m2 એટલે કે 1 + 2. હવે આપણે સાદુરૂપ આપીએ તો બરાબર 1 અને 2 નો ગુણાકાર કરીએ તો 2 એકા 2 અને +-2 એટલે -2
પછી પ્લસ 2 ચોકુ 8 ને છેદમાં 1 પ્લસ 2 એટલે 3 ચલો હવે અહીંયા 3 એકા 3 પ્લસ માઈનસ એટલે માઈનસ 3 પછી પ્લસ 2 એકા 2 અને પ્લસ માઈનસ એટલે માઈનસ 2 ને છેદમાં 1 પ્લસ 2 એટલે 3 ચલો આવી ગયો હવે माइनस बे प्लस आठ अलग अलग निशाने वाली संख्याओं से बाद बाकी थसे तो आठ माथी बे जाए कितना वधे छ अने मोटी संख्या निशाने એટલે કે प्लस छ तो यहां पर लिख दीजिए बराबर प्लस छ अने छेद में 3 है ना પછી અહીંયા જુઓ माइनस 3 माइनस 2 એટલે કે સરખી નિશાને વાળી સંખ્યાઓ છે એટલે સરવાળો થશે તો माइनस वन माइनस बी के लाभ है माइनस पांच अने छेद मा त्राण छेद वाली है तो त्राण दो छ तो बराबर जवाब आसे बी अने यह त्राण ने पांच को छेद नहीं उड़े तो माइनस पांच छेद मा त्राण ये आपको जवाब इसलिए कि विभाजन करता बिंदु पीना है आप अपने सुमा रहा बी अने माइनस पांच छेद मा त्राण तथा अब ध्यान आप આપણે હવે q ના આયામ શોધીએ તો q બિંદુ માટે ગુણોત્તર શું લઈશું આપણે તો હવે ધ્યાન આપજો આપણે q ને જોઈએ છે તો q બિંદુ એ શું કરે છે તો રેખાખંડ AB નું a તરફથી 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે જો q ની આગળ કેટલા ભાગ આવી ગયા 2 ભાગ અને પાછળ 1 ભાગ છે એટલે q બિંદુ માટે આપણે ગુણોત્તર શું લઈશું 2:1 એટલે અહીંયા લખી દઈએ તથા બિંદુ q x y એ રેખાખંડ AB નું એ તરફથી 2:1 गुणोत्तर में विभाजन करे छे એટલે કે q બિંદુ માટે ગુણોત્તર કેટલો થશે 2:1 તો અહીં લખી દઈએ m1:m2 બરાબર 2:1 તો માટે m1 ની કિંમત કેટલી થશે હવે m1 એટલે પહેલી સંખ્યા 2 અને m2 બરાબર કેટલા થશે 1 તો માટે વિભાજન કરતા બિંદુના આયામ શોધવાનો આપણે વિભાજન સૂત્ર ફરીથી લખીએ xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 તેથી y આમ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 બરાબર હવે આપણે કિંમતો મૂકીશું હવે m1 ની કિંમત કેટલી લઈશું 2 કૌંસમાં x2 ની કિંમત માઈનસ 2 પછી m2 ની કિંમત 1 કૌંસમાં x1 ની કિંમત કેટલી છે 4 અને છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 1 તે જ રીતે ફરીથી m1 ની કિંમત 2 કૌંસમાં y2 ની કિંમત y2 ની કિંમત કેટલી છે માઈનસ 3 પ્લસ m2 ની કિંમત 1 અને y1 ની કિંમત y1 ની કિંમત કેટલી છે માઈનસ 1 ને છેદમાં m1 પ્લસ m2 એટલે કે 2 પ્લસ 1 હવે આપણે સાદુરૂપ આપીએ તો જુઓ 2 2 4 અને પ્લસ માઈનસ એટલે માઈનસ 4 તો અહીં આપણે લખી દઈએ બરાબર
माइनस चार हमने चार एका चार एट के प्लस चार छेद में बे प्लस एक तो बे तरी छ प्लस माइनस एटले माइनस छ एक एकाई प्लस माइनस एटले माइनस एक अने छेद मां बे प्लस एक एटले के बराबर हवे जो माइनस चार प्लस चार केटला थशे जीरो जीरो छेद मां त्रण अने अहीं सरखी निशानी वाली संख्याओ छे एटले सरवाळो थशे तो माइनस छ माइनस एक एटले के माइनस सात छेद मां त्रण बराबर हवे जीरो भाग्य त्रण एटले जीरो अने माइनस सात छेद मां त्रण एना अहीं छेद नहीं हुए तो माइनस सात छेद मां त्रण एना एटले आपणने परिणाम शुं मळे बे अने माइनस पांच छेद मां त्रण अने क्यूनायाम जीरो अने माइनस सात छेद मां त्रण मळे अहीं विद्यार्थी मित्रों आ दाखलो पूरो आजना वीडियो में बस आ बेज सम वधु दाखला आपणे नेक्स्ट वीडियो में सीखीशुं फरी मळीशुं आवजो।